એક લવ્ય વિદ્યા સંકુલ આપણો પાર્ટ સાત છે કરોતી આજે છે એનું આપણે સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાય જોવાનું છે પેલો વિકલ્પ છે એ સહ સચિન વાક્યમાં નામપદ શોધીને લખો નામપદ એટલે કે વ્યક્તિનું નામ ક્યાં છે તો વ્યક્તિનું નામ શું છે સચિન તો આમાં નામ પદ શું થશે સચિન પછી આપેલું છે મીરા મીરા પછી ખાલી જગ્યા મીરા શું કરે છે તો મીરા આપણે પાઠમાં જોયું મીરા ગાયતી તો જવાબમાં શું આવશે સી ગાયતી રાધિકા જલમ પીબતી વાક્યમાંથી નામપદ શોધીને લખો નામપદ એટલે કે વ્યક્તિનું નામ તો આમાં શું થશે વ્યક્તિનું નામ રાધિકા તો જવાબ આવશે રાધિકા નીચેના એબીસીડી માંથી કયું બરાબર છે કયું સાચું છે એ આપણે જોવાનું છે તો એમાં શું આવશે કે આપણે જોયું હતું કે એ શ છે એ પુરુષ માટે વપરાય એ શા છે એ સ્ત્રી માટે વપરાય નપુષકલિંગ એના માટે આપણે વાપરીએ છીએ એમાં આવશે એ શા છે નો બી એ શા દિવ્યા એ આપણો સાચો જવાબ છે નીચે આપેલા એબીસીડી માંથી કયું બરાબર છે તો એમાં આવશે ડી વિમાન ઉડિયતે શું આવશે વિમાન ઉડિયતે પશ્યતીનો અર્થ થાય છે જુએ છે બી પશ્યતિ એટલે કે જુએ છે ક્ષિપતિ એટલે ફેંકે છે ક્ષિપતિનો અર્થ શું થશે ફેંકે છે ત્યાર પછી સુરેન્દ્ર પત્ર લિખતી એટલે સુરેન્દ્ર પત્ર લખે છે સુરેન્દ્ર પત્ર લિખતીનો શું થશે સુરેન્દ્ર પત્ર લખે છે એટલે લખે છે ત્યાર પછી સચિનઃ સચિન શું કરે છે તો સચિનહ ખેલ હતી સચિન શું કરે છે રમે છે એટલે સચિનઃ ખેલ હતી મનીષા સેવા કરોતી વાક્યમાંથી નામપદ શોધીને લખો એટલે નામ મનીષા એ આપણું નામપદ થશે ત્યાર પછી દીપકઃ ધાવતી વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો તો ક્રિયાપદ એટલે જે ક્રિયા થાય છે એ ધાવતી ધાવતી એટલે દોડે છે તો એ આપણી ક્રિયા થશે ધાવતી એટલે દોડે છે તો એ આપણું ક્રિયાપદ થાશે મયુરઃ શૃણોતી શૃણોતી એટલે સાંભળે છે વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો એટલે કે શૃણોતી એ આપણું ક્રિયા થશે સાંભળવાની ક્રિયા છે એટલે આવશે શૃણોતી

આકાશે વિમાનમ તો વિમાનમ શું કરે છે ઉડી હતી તો આપણને આકાશે ખાલી જગ્યા ઉડી હતી તો જવાબમાં શું આવશે વિમાનમ કોકિલહ ખાલી જગ્યા કુંજતી એટલે કોકિલ ખાલી જગ્યા એટલે કે ખાલી જગ્યા પર કુંજતી એટલે કે ટહુકા કરે છે તો એમાં શું આવશે આમ્ર વૃક્ષ કોકિલ એટલે કોયલ કોયલ આંબાના વૃક્ષ પર ટહુકા કરે છે કપિલ કંદુક ક્ષિપતિ પુસ્તકમ પઢતી ત્યાર પછી છે જોડકા અવિભાગના નામ પદોને આ વિભાગના ક્રિયાપદ સાથે જોડો એટલે કે જે આપણે પાઠમાં જોયું જે વ્યક્તિ જે ક્રિયા કરે છે ને એની સાથે જોડવાનું છે વેદાંત વેદાંત શું કરે છે વેદાંત વાંચે છે તો વેદાંત હ પડતી પછી આવશે વિમાન વિમાનમ એટલે વિમાન ઉડે છે વિમાન હ વિમાનમ ઉડીએ તે નપુષક લિંગ નપુષક લિંગ એટલે કે જેની પાછળ આપણે કેવું લગાડીએ આપણે લિંગ જ્યારે કરાવી હતી છોકરીના નામ હોય તો એશા એશાહ છોકરાના નામ હોય તો આપણે જે જોયું હતું એવી રીતે તમને ખ્યાલ છે નિશા નિશા શું કરે છે નિશા બોલે છે નિશા વદતી રોનક રોનક નામનું આપણામાં કેરેક્ટર છે રોનક શું કરે છે રોનક નામનું આપણામાં કોઈ કેરેક્ટર નથી આપણામાં સચિન વેદાંત દિવ્યા મીરા વિમાન વિવેક કપિલ મયુર અને નિશા રોનક નામની કોઈ વ્યક્તિ નથી એટલે એ રોનક કરીને એની સામે એમને એમ રાખી દેસુ પછી ગુજરાતી વાક્યોને સંસ્કૃત કરો સચિન રમે છે તો સચિનઃ ખેલતી વેદાંત વાંચે છે વેદાંતઃ પઢતી કપિલ દોડે છે કપિલઃ કંદુક દળો ફેકે છે કંદુકમનો અર્થ શું થાશે દડો કપિલઃ કંદુકમ ક્ષિપતિ કંદુકમ આની પેલા ખાલી જગ્યામાં પણ આવેલું હતું કંદુકમનો અર્થ થાશે દડો આ વિમાન છે એતત તથ વિમાનમ મીરાપત્ર લખે છે મીરાપત્રમ લિખતી ત્યાર પછી અસંસ્કૃત ઉત્તર આપો વિવેક કરોતી વિવેક પશ્યતી નિશા કિમ કરોતી નિશા વદતી કપિલ કિમ કરોતી કપિલ ક્ષિપતિ દિવ્યા કેમ કરોતી દિવ્યા લિખતી વિમાનમ કેમ કરોતી વિમાન ઉડિયતે ત્યાર પછી સંસ્કૃત વાક્યોને ગુજરાતીમાં અનુવાદ કરો સચિને સ સચિન સચિન ખેલતી સચિના સચિન છે સચિન રમે છે વેદાંત વેદાંત પડતી વેદાંત છે દિવ્યા લખે છે મીરા એ મીરા મીરા ગાયતી મીરા મીરા છે મીરા ગાય છે કપિલ એ શપિલ કપિલ ક્ષિપતિ કપિલ આ કપિલ છે કપિલ કાઉસમાં દળો ફેંકે છે એશ શ મયુર શ મયુર મયુર શૃણોતિ મયુર આ મયુર છે મયુર સાંભળે છે એશા નિશા નિશા વદતી નિશા આ નિશા છે નિશા બોલે છે તો આ અહીંયા સુધીનું સ્વાધ્યાય તમારે સ્વાધ્યાય પોતીમાં સારા અક્ષરે લખી અને મને મોકલવાનું છે હવે આપણે જોઈએ વંદના કાવ્યનું ભાષાંતર આપણે આની પણ આનું ભાષાંતર જોઈ લીધું હતું ફરી એકવાર જોઈ લઈએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુ વે નમઃ જેનું ભાષાંતર થશે ગુરુ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે ગુરુ મહાદેવ શંકર છે ગુરુ સાક્ષાત પરમાત્મા છે તે શ્રી ગુરુદેવને નમસ્કાર હો વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેશુ સર્વદા હે વાકા મુખવાળા વિશાળ કાયાવાળા કરોડો સૂર્ય સમાન તેજવાળા ગણપતિ મારા સર્વકાંસમાં શુભ કાર્યોમાં હંમેશા મને વિઘ્ન રહિત કરજો શું થાશે

હે વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી સરસ્વતી છેલ્લે આવશે નમસ્તે તમને નમસ્કાર હજો વિદ્યારંભ કરીશ અમિત એ પહેલાં જ આવશે વિદ્યાની શરૂઆત હું વિદ્યાની શરૂઆત કરીશ હંમેશા મારા પર પ્રસન્ન રહેજો પ્રસન્ન આભવ સર્વદા એટલે કે તમે મારા પર પ્રસન્ન રહેજો તો આજના લેક્ચરમાં આપણે એટલું જ રાખીએ છીએ તમારે પાઠ સાત સ્વાધે પોથીમાં એકવાર લખવાનો છે ઉપરાંત આજે ભાષાંતર છે શ્લોકનું ભાષાંતર અને એની સ્વાધે પોથીમાં ગુજરાતી પ્રશ્ન જવાબ બંને એકવાર લખી રફ નોટમાં લખી અને મને મોકલવાનું છે ફરી મળીશું આના પછીના લેક્ચરમાં ત્યાં સુધી તમારું ધ્યાન આવજો